के पछी जाजो प्राणज मारो मने अंत समय दर्शन देजो ये जे भजन ना शब्दों था अने भजन ना शब्दों पोते कविता बनी गया पोते जीवंत बनी गया अने घरना कुटुंबीओ एने लई गया एम्ब्युलेंस माथे ऊंचा कर्या एमने रंग गुरु दर्शन करे ओ पेरा देखाय यो पेली मूर्ति देखाय तो कह हा हा देखाय छे અને ત્યાંથી મંદિરમાંથી પૂજારીએ કહ્યું કે આ હાર લઈ જાઓ અને એ પેલા કોણ બીમાર છે એમને હાર અર્પણ કરી દો અને દેજો શરણમાં રંગ ગુરુજી બાળ અને અંત સમયે દર્શન દેજો પછી જાજો પ્રાણ જ મારો અને એ હાર સ્વીકાર્યો અને બીજે દિવસે પ્રાણ પંખેર ઉડી ગયો આ અબુદભાઈની ક્યાં કેટલી તપશ્ચર્યા કહા કોણ કોણ જાણતા કોણ કિસકો ખબર मुट्ठी ऊंचे ना मानवी नी बात थोड़ा आगे सुनियो रे मैं तो नूतन युग नो नाने राणी बात होती मोटे राणी अल्पता खूचे आ मोटो छे पण जवा दो नी बात एनी वात ज ना करशो मोटे राणी अल्पता पण नाने राणी जे महानता માણસ બસ ભયો ભયો થઈ જાય બસ અરે વાહ બાલુભાઈ એટલે કંઈ નહીં બસ ક્યાં લગા ક્યાં ડફ ડફ કા ઠેકા લગા સાધુત જબ સુમારો તબ પિંદા બની કરા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે વૃંદાવને બપોરને વૃંદાવની સારંગી જે છેડે ગોપીઓ ખાવાનું કરતી કરતી સિદ્ધિ બધી ત્યાં એ વૃંદાવની એની સારંગની એની મજા એ શ્રંગો અવધૂત મહારાજે દત્તબાને રાગમાં આ લખ્યું અવધૂતા એ વૃંદાવની સારંગ જય યો ઈશ્વર ભાઈ આ પૂરો રંગ નો અહીંયા પૂરો થયો પૂર્વ રંગમાં સમાજની સાથે સાથે સમગ્ર રાષ્ટ્રના અભ્યુદયની પ્રાર્થના કરવામાં આવી વ્યષ્ટિ નહીં પરંતુ સમષ્ટિને ધ્યાનમાં રાખીને વેદના ઋષિઓએ પણ હુંની જગ્યાએ અમે શબ્દ વાપર્યો શ્રી અવધૂત નિવાસ ટ્રસ્ટ નારેશ્વરથી પ્રકાશિત થયું હતું એક પુસ્તક ma
राम अति प्राचीन युग सत्ययुग ना भगवान विष्णु ना छठा अवतार दशावतार माना छठा श्री परशुराम माता रेणुका जी अने पिता जमदग्नि भृगुवंशना प्रतिनिधि परशुराम भार्गव आम राम त्रण थया छे। सौथी पहला भार्गव राम पछी भगवान श्री रामचंद्र त्रेतायुग में अने पछी थी द्वापर युग में बलराम भार्गव राम रघुनंदन राम अने बलराम आ त्रण राम थया छे। बाकीना बीजा बधा ठीक छे पण आ त्रण राम मुख्य एमां परशुरामनी वात सौथी प्रथम सौ प्रथम परशुरामनी वात एक एमने एक मैनेजमेंटनी दृष्टिए ए पोते अवतारी पुरुष तरीके नथी जोवा। અમે કોઈને પણ અવતારી પુરુષ તરીકે તમે જોશો ના, કૃષ્ણને અવતારી પુરુષ તરીકે જોશો તો કૃષ્ણ એ કેટલા બધા દુઃખ સહન કર્યા છે કોઈને ખબર નથી। મહાત્મા ગાંધીએ કેટલા દુઃખ સહન કર્યા છે કોઈને ખબર નથી। સ્વામી વિવેકાનંદે કેટલા દુઃખ સહન કર્યા છે, રામકૃષ્ણ પરમહંસે કેટલા દુઃખ સહન કર્યા છે, કેટલાક રોગો ઉછીના લીધા છે કોઈને ખબર નથી। એ રીતે નથી જોવાનું, આપણે કોણ શ્રી અવધૂતજી કહેતા કે જો યાર મેં આ ગુણ કેવી રીતે કેળવ્યો તો તને સમજ પાડો, ક્રમિક બતાવે મને કહે છે કે કીડી કરડે ને તો તમને જેટલું કરડે એટલું જ મને કરડે, અને બીજું કંઈ દાળ દુખતી હોય તો તને જેટલી દુખે ને એટલી મને દુખે, પણ તમારા ને મારામાં ફેર એટલો જ કે મેં ધીમે ધીમે દુઃખ નથી એવો વિચાર રાખું છું કે દુઃખે છે દુખ્યા કરે ભલે, એ હું એને આવી રીતે મેં એને ગુણ કેળ્યો તારે આજે મને દુઃખે છે છતાં એ દુખતું નથી। એ હમણે જે કેટલા ગુણો એવી રીતે પરશુરામ બધા જ અવતારીઓ બધા જે મેનેજમેન્ટ એક્સપર્ટ જેને કહીએ આપણે, અથવા તો ગુણાધીશો ગુણાધ્યક્ષો, આપણે જે ગણપતિનું જે સ્તુતિ જોઈએ છે ગુણ પ્રતિષ્ઠાય ધીમહિ ગુણાધીશાય ગુણ પ્રતિષ્ઠાય ધીમહિ એકદંત, એ ગણપતિ એ પણ મેનેજમેન્ટના એક્સપર્ટ છે। ગુણેશ ગુણોનો ઈશ્વર એ ગુણાતીત, ગુણો તો એમની આગળ બચ્ચા જેવા, જ્યારે પોતાએ કોપાયમાન થવું હોય ત્યારે થઈ શકે અને કોપને બિલકુલ સ્ટોપ મારવો હોય તો તરત જ ઘડીએ સ્ટોપ મારી દે, એની મેનેજમેન્ટ ઓફ એંગર, એને મેનેજમેન્ટ ઓફ એંગર કહેવામાં આવે છે કે ક્રોધનું મેનેજમેન્ટ, જે સમયે આમ કરવા જેવું યોગ્ય છે તો કરવાનું, એ મેનેજમેન્ટની એ જે સ્ટાઇલ એ પરશુરામમાં હતી બીજામાં પણ હતી, પણ અહીં એક વિષય પરશુરામ એમના માતાશ્રી રેણુકાજી સતીવતા એ પણ જમદગ્નિ ઋષિ પરમ જ્ઞાની અગ્નિહોત્રી અખંડ અગ્નિ રાખીને તપશ્ચર્યા કરે એ જમદગ્નિ ઋષિ, રેણુકાનો પતિવ્રત્યનો પ્રભાવ એવો કે નદી કિનારે સ્નાન કરવા જાય અને તે સમયે જળ માટેનો કોઈ પાત્ર લઈ જવાનો નહીં, પોતાની સાડીના પાદવમાં જ જળ ભરીને લાવવાનું અને એ દેવ સેવામાં કામ લાગે, આ એમનો પાતિવ્રતનો પ્રભાવ। પણ જ્યારે બને છે એમ એક વખત એવું બની ગયું કે
एक राजा पुताई राणियों साथे आयो, स्नान करियो नदी में, क्रीड़ा करवा माड़ी अने बस वसंतोत्सव जाने थई गयो। बस एवं एक चालवा माड्यो, कुसुमा कर के सूले फूड्यो, भर पिचकारी मार, एवं एक आखो एक वातावरण जाम्यो। अने आ रेणुकाजी पतिव्रता जे कोई दिवस स्वप्ने पण परपुरुषनुं स्मरण न करे એમનાથી એક સહેજ આંખ લાગી ગઈ કે આ ઓહો આ રાજા હવે ક્રીડા કરે છે, શું સુખી છે। એક જ મનમાં વિચાર આવે છે સુખ શું સુખી છે। એમાં એ સમયે દાદા જરા સેતી હું એ વિચાર આવ્યો અને એમનાથી માનસિક પાપ થઈ ગયું। સત્યયુગમાં સહેજ ખરાબ વિચાર આવે ને એટલે પાપ, પાપ માનસિક પાપ, એટલે માનસિક પાપ થઈ ગયું। ત્યાં શ્રી રસક કવિ શ્રી અવધૂતજીએ ગુરુનામૃતનું વર્ણન આ પરશુરામ ચરિત્રમાં કર્યું છે। એમાં લખ્યું છે, કામ ન છોડે કોઈને, કામ ન છોડે કોઈને, દુઃસહ મનમથ બાણ, પછડાયા દેવો ચિહામ, મનુષ્ય કોણ પ્રમાણ। આવું એક કામદેવની જે લાક્ષણિકતાનું વર્ણન એક દોહરામાં કર્યું, કામ ન છોડે કોઈને, દુઃસહ મનમથ બાણ, પછડાયા દેવો કોણ, મનુષ્ય પ્રમાણ।